માં જવું તો કઈ રીતે જવું, કેવી રીતે હજી એક વખત ગુજરાતનું શાસન સંભાળવું, તો એના માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, જેના દ્વારા ગુજરાતના લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓ ઉપરથી હટાવી શકાય. સૌથી પહેલી આખી આખી કેબિનેટને બદલી નાખી, કે જે ભાઈ તમારી કેબિનેટ છે અથવા મુખ્યમંત્રી એટલું સારું પરફોર્મ કરતા તો કેમ બદલવા પડ્યા. બીજી વસ્તુ, અત્યારે હવે 20 વર્ષમાં આજ સુધી ક્યારેય નથી બન્યું કે વહેલી ચૂંટણીની વાતો થતી હોય, પણ અત્યારે સંપૂર્ણપણે તૈયારીઓ ચાલી રહી છે કે વહેલી ચૂંટણી લાવવામાં આવે. તો આ બતાવી રહી છે કે તમામ મોરચે ભાજપ છે અત્યારે સંપૂર્ણપણે ફેલ ગયું છે. આજે એકે એક વર્ગ તમે હાથ મૂકો એ વર્ગ છે અત્યારે આંદોલન કરી રહ્યું છે, સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યું છે. એ યુવાનો હોય, ખેડૂતો હોય, આદિવાસી મિત્રો હોય, મહિલાઓ હોય, વાલીઓ હોય, રોજ તમામે તમામના અસંતોષ છે સામે આવી રહ્યા છે. એટલે 27-28 વર્ષનું એક પાર્ટીનું એક ચક્રી શાસન પછી પણ જો આ સંતોષ હોય, એનો મતલબ એવો થાય કે એમણે જનતાના જે પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા આપવાની ક્યારેય કોશિશ નથી કરી. સાથે સાથે વાત કરી કે મુદ્દાઓ, અને વહેલી ચૂંટણી આવે કે મોડી ચૂંટણી આવે, આ વખતની ચૂંટણી કદાચ કાલે ચૂંટણી ડિક્લેર થાય તો પણ આ વખતની ચૂંટણી છે એક બાજુ જનતા લડવાની છે અને એક બાજુ ભાજપ લડવાની છે. જનતા સામે છે વિપક્ષમાં, જે ભાજપને હરાવવા માટે તૈયાર બેઠી છે, કારણ કે આજે એક પણ એવો વર્ગ બાકી નથી જે મોંઘવારીથી પીડિત ન હોય, એક પણ એવો વર્ગ બાકી નથી કે જેના બાળકોને ફી ભરવા માટે એને તકલીફ ના પડતી હોય, કોરોનામાં એક પણ એવો મહોલ્લો, એક પણ એવું ઘર બાકી નહીં હોય કે જેણે આ ભયના ઓથાર હેઠળ જીવ્યા નહીં હોય, અથવા એક પણ એવો વ્યક્તિ બાકી નહીં હોય જેણે પોતાનું સ્વજન ઓક્સિજન દવા કે હોસ્પિટલના બેડના અભાવે ગુમાવ્યું નહીં હોય. અહીંયા બેઠેલા છે તમામે પણ પોતાના કોઈના કોઈ નજીકના સ્વજન કે મિત્રને ગુમાવ્યા છે. તો આટલા આટલા વર્ષોના શાસન પછી પ્રજા એવું વિચારે છે કે જો એક સરકાર નાગરિકને સારું શિક્ષણ ન આપી શકતી હોય, સસ્તું શિક્ષણ ન આપી શકતી હોય, પોતાનો જીવ બચાવવા માટે ઓક્સિજન કે દવા ન આપી શકતી હોય, તો એ સરકારને સત્તા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. માટે વહેલી ચૂંટણી આવે કે મોડી ચૂંટણી આવે, પ્રજા ઈચ્છે છે કે વહેલી ચૂંટણી આવે તો ભાજપને ઘર ભેગી કરી શકાય. વાસ્તવમાં લોકોના મુદ્દા ક્યાં છે જે એક રાજકીય પક્ષ શરૂ કરે, 5 વર્ષની એની એજ મુદ્દા પર એને મતદાન કર્યું, એને વોટ આપ્યો, એની સરકાર બની અને છેવટે 5 વર્ષમાં એ મુદ્દા જ ખતમ થઈ ગયા. રાકેશભાઈ બિલકુલ, સૌથી પહેલું આમાં દરેક રાજકીય પક્ષની વાત છે, સૌથી પહેલું એવું જોયું કે રાજકીય પક્ષની વિલિંગનેસ છે કે નહીં, એને એ દિશામાં નાનું મોટું કોઈ પણ કાર્ય શરૂ કરેલું છે કે નહીં. તમે ભાજપની વાત કરો, તમે સારું તમે અગાઉ કહેતા હતા કે ભાજપ છે એ ખાલી એ જો વિકાસ ને જે બધી સારી સારી વાતો છે ને એ ખાલી ફ્રેમમાં અને મીડિયામાં બોલવા માટેની વાત છે, અસલ જમીન ઉપર હિન્દુ મુસલમાન લોકોની લાગણી અને જાતિવાદ સિવાય ભાજપ ચૂંટણી જ નથી લડતી. અને હા, એટલે પેલા પેલા તમારી વચ્ચે જનતાનું ધ્યાન દોરવાનું છે. સૌથી જો આવી ગયા, જો આવી ગયા, જો સાબિત આવી ગયા, હિન્દુ મુસ્લિમ ઉપર આવી ગયા, ભડકાઈ આવી ગયા, તમે ભડકાઈ ગયા, અરે સાહેબ આવી ગયા, પંડિતો ની બહુ આવી ગયા ને, શું બોલ દો, આવી ગયા. જુઓ, વાત કરો શિક્ષણ ઉપર, કરો વાત આરોગ્ય ઉપર, કરો વાત સુરક્ષા ઉપર, કરો વાત રોજગાર ઉપર, આવી ગયા જાતિ ઉપર, આવી ગયા ધર્મ ઉપર, આવી ગયું, આવી ગયું પ્રયાસ, આવી ગયું. જુઓ, તમે વાત કરો શિક્ષણ ઉપર, વાત કરો આરોગ્ય ઉપર, કેમ 18,000 શિક્ષકોની અછત છે જોવા બાપો, કેમ 19,000 ઓરડાઓની અછત છે જોવા બાપો, કેમ 700 શાળાઓ વગર શિક્ષકોની છે જોવા બાપો, કેમ કોરોનામાં લોકો ટપોટપ મર્યા જોવા બાપો, કેમ રોજ 9 બાળકો ગુમ થાય છે રાજ્યમાંથી, એનો જોવા બાપો, કેમ જયેશભાઈ ચોરી કરી છે, તમે ઓફિસની ચોરી કરી એનો જવાબ દો, કેટલા વર્ષ કર્યા નથી કર્યા, ઓકે હાઈકોર્ટે તમને અરે ખાલી હું એટલું જ કહેતો હતો, 3 વખત તમે વારો આપો, 3 વખત હિરેનભાઈ વચ્ચે બોલ્યા, ચલો કેરિયર બરાબર. સૌથી પહેલું કે એ દિશામાં તમે વાત કરી આ મુદ્દાઓ, એ દિશામાં એ પાર્ટી જે જગ્યાએ સત્તામાં છે એ કામ કરે છે કે નથી કરતી. એક મારી પાર્ટીના પ્રવક્તા તરીકે હું વખાણ કરું તો એવું લાગશે કે નહીં ભાઈ વખાણ કરે છે, પણ મને ગર્વ છે
કે ભાઈ અમે બે જગ્યાએ જે જગ્યાએ સરકારમાં છીએ એક જગ્યાએ તો હજી 10-15 દિવસ જ થયા છે, છતાંય એ દિશામાં કોન્ક્રીટ પગલાઓ શરૂ કર્યા છે, રોજગારની દિશામાં, શિક્ષણની દિશામાં, આરોગ્યની દિશામાં અને બીજી ભ્રષ્ટાચાર મુક્તિની દિશામાં. સામે 27 વર્ષથી અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ છીએ એટલે હું કહું છું, અને વારંવાર હિરેનભાઈ એવું કીધું કે ખોટા આંકડા, જો હું ખોટા આંકડા રજૂ કરતો હોય તો એનો અર્થ એવો થાય છે કે સરકાર વિધાનસભામાં ખોટું બોલી છે, કારણ કે મેં જે આંકડાઓ અહીંયા આપ્યા છે વિધાનસભાના આંકડાઓ છે, ભાજપની જેમ ખીચાના આંકડા નથી આપતો. પહેલી વસ્તુ, વિધાનસભામાં હવે ફરીવાર નહીં રિપીટ જોઈ લેશે દર્શકો, આ સમય કિંમતી છે. વાત કરી 27 વર્ષના શાસન પછી ભાજપ અહીંયા ગેરંટી આપી દઈ ને કે અમે જાતિવાદ અને કોમવાદ ઉપર ચૂંટણી નહીં લડીએ, વારંવાર એની પાસે હજી આ ચૂંટણી આવશે એટલે હિન્દુ મુસલમાન, જાતિવાદ, કોમવાદ, જે ગુજરાતને રિલેવન્ટ મુદ્દા નહીં હોય, જે મોંઘવારી, લોકોની મોંઘવારી કેમ દૂર થાય એના મુદ્દાઓ નહીં આપે, સારું શિક્ષણ કેમ આપીશું એનું સોલ્યુશન નહીં આપે, યુવાનોને રોજગાર કેમ આપીશું એના વિઝનની કોઈ વાત નહીં હોય, કોરોનામાં લોકો ટપોટપ કેમ મરી ગયા એનો જવાબ નહીં હોય, અને કેટલી હોસ્પિટલ અને કેટલા નવા આરોગ્ય કેન્દ્રો બનાવ્યા એની જવાબ એનો જવાબ પણ નહીં હોય, રાજ્યમાં રોજ નવ બાળકો કેમ ગુમ થાય છે એનો એકનો જવાબ નહીં હોય, લોકોને ડાયવર્ટ કરી અને અધર મુદ્દે લઈ જશે વારંવાર, અને એ ડિબેટમાં પણ અહીંયા એ જ થાય છે.